सुप्रभात विद्यार्थी मित्रों, धोरण 5 अबक विषय गुजराती, पाठ 14 उडेरे गुलाल। आ पाठना लेखक छे नटवर पटेल। आ काव्यमां कविए जुदा जुदा उत्सवोनुं पैकी होळी अने धूळेटीनी उजवणीना प्रसंगनुं सुंदर मजानुं वर्णन करवामां आव्युं छे। अहींया एक घेरैया शब्द आवे छे, तो होळी रमवा माटे जे निकळेला माणसो होय छे એને આપણે ઘેરૈયા કહીએ છીએ। ઘેરૈયાની આવી ટોળી ઉડેરે ગુલાલ। હવે આની ટોળી આવી છે અને એ લોકો ગુલાલ એકબીજા પર ફેંકે છે। આલો પૈસો આજે હોળી ઉડેરે ગુલાલ। વિદ્યાર્થી મિત્રો, આપણે ગુલાલ છાંટી અને પૈસા લઈએ છીએ અને એને એક જાતનો એક લાગો શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે। રંગભરી પિચકારી લાવ્યા ઉડેરે ગુલાલ, જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડેરે ગુલાલ। પિચકારીઓમાં રંગ ભરીને આવ્યા છે આજકાલ વિદ્યાર્થી મિત્રો, બહુ જ ખરાબ રીતે હોળી રમાય છે। તમે બળી ગયેલું ઓઇલ અને એવા એવા કલરોથી હોળી રમો છો કે જે માનવીને નુકસાન કરતા છે, છતાં તમે તમારા એક આનંદ ખાતર આ હોળીનો એક પ્રસંગ જે છે એમાં તમે આવું ખરાબ રીતે એને ઉજવણી કરો છો। પણ વિદ્યાર્થી મિત્રો, રંગ આપણા જે સાદા રંગો હોય પિચકારી ભરીમાં તમે ઉડાડી શકો। જે દોડ્યા તે આજે ફાવ્યા। વિદ્યાર્થી મિત્રો, આજે કોઈ એક માણસને જોઈ જાય અને એની પાછળ જે દોડીને પહેલાં પહોંચી જાય એને આ લાગો મળે, એટલે જે દોડ્યા તે ફાવ્યા ઉડેરે ગુલાલ। કાકાની ઉછાળી ટોપી ઉડેરે ગુલાલ। વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તમે બધા એવા ભેગા થાઓ ત્યારે મસ્તી મજાક કરો છો અને એમાંથી ગામના કોઈ કાકા નીકળ્યા અને તમે એની ટોપીને હવામાં ઉછાળી। ટોળાએ મરજાદા લોપી ઉડેરે ગુલાલ। હવે આ ટોળાએ છે ને, હવે એક જાતની સભ્યતા જે કાંઈ છે ને એ હવે નેવે મૂકી દીધી છે અને કાકાની ટોપીને જે કાંઈ હોય આ રીતે બધું કરવા માંડ્યા છે અને છોડી દીધી છે મર્યાદા। એટલે વિદ્યાર્થી મિત્રો, આવું ન કરવું જોઈએ। ખજૂર ધાણી શ્રીફળ માગે ઉડેરે ગુલાલ। ગામડામાં આજે પણ વિદ્યાર્થી મિત્રો, આ ઘેરિયાની ટોળી હોય એ ખજૂર માગે, ધાણી માગે અને એક શ્રીફળની પ્રથા છે વિદ્યાર્થી મિત્રો, જે હોળીમાં નાખવા માટે હોય છે। મળતા લાગો વધતી આગે ઉડેરે લોકો। જે આ ટોળીને એનું ડાપું કે જે કાંઈ શબ્દ પૈસા મળી જાય તો એ પછી ત્યાંથી આગળ વધે છે, ગામમાં બજારમાં કોઈ પણ જગ્યાએ। ભાભીની ભીંજી ચુંદડી ઉડેરે ગુલાલ। હવે અહીંયા ચુંદડી શબ્દ આવ્યું છે, તો ચુંદડી ગામડામાં આજે પણ એક રેશમી વસ્ત્રની અંદર એક જ ડિઝાઇનથી વર્ષોથી ચાલ્યું આવે છે અને એમાં આ જે રંગની પિચકારીઓ નાખે એમાં ભાભીની ચુંદડી પલળી ગઈ। કાકાની રંગી ધોતલડી, તો જે કાકા હતા એની ધોતી પણ રંગી નાખી। રંગે હોળી સૌને સરખા ઉડેરે ગુલાલ, અને બધાની સાથ સરખી રીતે હોળી રમવી જોઈએ। કોઈ એક જ ઉપર વધારે તમે કલર નાખો, એને પિચકારીઓ નાખો, એ કરતા એક સાથે જ બજાની સાથે હોળી રમવું જોઈએ। માણો આનંદ છોડી નખરા ઉડેરે ગુલાલ। હવે એક પ્રકારના નખરા જે છે ને એ તમે છોડી દો ને જો, તો આ તમે હોળીનું એક સરસ રીતે આનંદ લઈ શકો છો। અને મેં કીધું એમ, આજકાલ એવા ખરાબ કલરો આવી રહ્યા છે જે કેમિકલથી ભરપૂર યુક્ત હોય છે અને એ સસ્તા મળે છે વિદ્યાર્થી મિત્રો। આવા રંગથી મેં એ પણ જોયું છે ગામડામાં કે જે નીક હોય ને, નીક ખરાબ પાણીની, એમાંથી પણ ડબલા ભરી ભરીને વિદ્યાર્થી મિત્રો એકબીજા ઉપર નાખે છે, તો આ તમારા શરીર માટે, તમારા સ્વાસ્થ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો। તો હોળી આવે ત્યારે તમે આ મેં જેમ વાત કરી છે એમ તમે તમારી રીતે રંગ, સાદા રંગોથી હોળી રમજો। બીજું કોઈ પણ આમાં જેમ કાકાની ટોપી ઉછાળવાનું આવ્યું છે તો વડીલોની મર્યાદા રાખવાની, ઘેરૈયા તમે સાથે હો તો બધાને વાત કરી દેવાનું કે આવું કાંઈ નહીં કરવાનું અને શાંતિથી હોળી રમવાની વિદ્યાર્થી મિત્રો, તો તમને એનો સાચો આનંદ આવશે। છેલ્લી કાવ્યની પંક્તિમાં કીધું છે, માણો આનંદ છોડી નખરા, તો નખરા છોડીને માત્ર આનંદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। આમાં જુદા જુદા ઉત્સવ પૈકી હોળીને ધૂળેટી એક એવો પ્રસંગ છે કે જે માનવીને રિચાર્જ કરે છે વિદ્યાર્થી મિત્રો, આનંદમાં આવી જાય છે, જૂની ચિંતાઓ ભૂલી જાય છે,
અને ખૂબ જ સારી રીતે આણંદથી હોળીને આપણે એનો આનંદ લેવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉડે રે ગુલાલ આપ એકવાર ગાજો, આપને બહુ જ મજા આવશે. મેં તમને કીધું એમ જીવનમાં ઉતારજો. અને ગુજરાતીના પાઠ 14 ઉડે રે ગુલાલના હું તમને પ્રશ્નોના સવાલ જવાબ આની પછીના વિડીયોમાં આપીશ. આભાર. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, તમારા તબિયતનું ધ્યાન રાખજો.